અંજાર શહેરમાં 200 કરોડની કિંમતની સરકારી ગૌચર જમીન ખાનગી લોકોના નામે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવી છે. 200 કરોડની કિંમતની સરકારી ગૌચર જમીન કૌભાંડમાં આધાર પુરાવા સાથે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ અંજાર પ્રાંત કચેરીમાં રજૂઆત કરી હતી. અંજાર શહેરની ગૌચર જમીન સર્વે નંબર 1004 જે 22 એકરની 16 ગુઠાવાળી જમીનની માપણી થઈ અને 1973માં હકપત્ર નોંધ નંબર 753 ગૌચરના નામે નોંધ પડી હતી. આજે પણ રેવન્યુ રેકોર્ડ પર 1973થી આ જ દિવસ સુધી આ જમીન ગૌચરના નામે જ બોલે છે. પરંતુ આ સર્વે નંબરવાળી જમીન ઉપર 1991માં જુદા જુદા 3 પાર્ટીઓના નામે 1 કિશોરભાઈ દાનાભાઈ પટેલ, 2 ભોગીલાલ દાનાભાઈ પટેલ, 3 નિશાબેન ભોગીલાલ પટેલના નામે જમીન કરી દેવામાં આવી છે અને જેના સર્વે નંબરો 1000. અંજાર શહેરમાં અંદાજિત 2500 થી 3000 એકર જેટલી ગૌચરની જમીન નીમ થયેલી છે, જેની હકપત્રકમાં નોંધ પણ પડેલી છે, જેના 15 માસિક કાર્યક્રમમાં માપણીઓ થઈ અને કેજીપી પણ બની ગયા છે. તેવી એક જમીન સર્વે નંબર 1004 જે 22 એકર ને 39 ગુઠા જેવી જમીન જે ગૌચર તરીકે નીમ થયેલી છે એની નોંધ પણ પડી ગયેલી છે. પરંતુ પાછળથી 1991માં એક જૂની ટાવર્સની જમીન સર્વે નંબર 984 વાળી કોઈ પણ હુકમ વગર, સક્ષમ અધિકારીના હુકમ વગર ગૌચરની જે જમીન મપાઈ ગયેલી છે, જે રેકર્ડ ઉપર આજે પણ ઉપલબ્ધ છે, એ જમીનનો જ સર્વે નંબર 984ને આપી અને ગૌચરની જમીનને ખાનગી જમીન કરી દેવામાં આવેલી છે. જેમાં એક કિશોરભાઈ દાનાભાઈ પટેલ, એક તમારે ભાઈ ભરતભાઈ દાનાભાઈ પટેલ, ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ અને નિશાબેન પટેલ, આ ત્રણે નામે જુદી જુદી ગૌચરની જમીનો ખાનગી કરી દેવામાં આવેલી છે 1991માં. કોઈ પણ જમીનનો સર્વે નંબર બદલે ત્યારે કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર રેકર્ડમાં કોઈ પણ ફેરફાર કરી શકાય નહીં તેવો કાયદો હોવા છતાં 1991માં ખોટી રીતે જે ગૌચરની જમીન હતી, જે અંજાર અને આદિપુરના હાઈવે રોડ ઉપર છે, ખૂબ જ મોકાની જમીન છે અને જેની આજે બજાર કિંમત 150 થી 200 કરોડ રૂપિયા જેટલી એની કિંમત છે, જેમાં આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પણ સભા આ ગ્રાઉન્ડમાં થયેલી હતી અને હમણાં એક લગ્ન હતા. એ લગ્નમાં પણ નવાઈની વાત એ છે કે નમો ગ્રાઉન્ડ, તો આનો લખવા પાછળનો ઉદ્દેશ શું, લખવા પાછળનું કારણ શું? જે ગૌચરની જમીન છે, ગેરકાયદેસર જમીન છે, ખોટી રીતે દબાવી છે, આ જમીનમાં ખોટું નામ આપી અને રાજકીય એનો ઉપયોગ કરવા માટે પણ હોઈ શકે, એટલા માટે આજે આ જમીન જે ગૌચરની જમીન છે એ મૂળ ગૌચરના ખાતામાં જ રહે. 1004 આજે સર્વે નંબર ચાલુ છે, ખાતા ઉપર છે. તો નવાઈની વાત તો એ છે કે એક જ સર્વે નંબરના 2 જમીનો કઈ રીતે હોઈ શકે, તો આ સરકારી અધિકારી જોવું જોઈએ. આમાં મોટી ગેરરીતિ જે તે વખતે થઈ છે આ અમારા ધ્યાન ઉપર આવતા આજે અમે નાયબ કલેક્ટર સાહેબ પાસે 108(5) હેઠળ એક અમે અપીલ પણ દાખલ કરેલી છે અને વહેલામાં વહેલી તકે જે નોંધો તમારે 17(13), 17(14), 17(15) નોંધો જે ખાનગી નામે આ જમીન કરી દેવામાં આવેલી છે, આ જમીનો રદ કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ અંજાર શહેરમાં જુદી જુદી જગ્યાએ 2500 થી 3000 એકર જેટલી ગૌચરની જમીન જે નીમ થયેલી છે, જે રેકર ઉપર ઉપલબ્ધ છે, જેના નકશા છે, તેમ છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. એક કોઈ ગરીબ માણસની ખાલી રેંકડી હોય કે નાનકડું દબાણ હોય તો ત્યાં સુરાતન આ વહીવટી તંત્રને ચડે છે, પરંતુ આટલી મોટી જમીન જ્યારે દબાણ થઈ ગઈ હોય તો આ તમામ જમીનો ખરેખર ખુલ્લી કરાવી અને અંજાર શહેરના લોકોના હિત માટે અને ગાય માતાના હિત માટે, કારણ કે આ સરકાર હંમેશા ગાયોને નામે મત લઈ અને સત્તા મેળવેલ છે, ગાયોને નામે વારંવાર લોકોને ઉશ્કેરી અને આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ ગૌ રક્ષકો પણ ગાયોના માટે જ્યારે કામ કરી રહ્યા છે તો એને પર આગળ આવવું જોઈએ કે આવી ખુલ્લી ગૌચરની જે જમીનો છે જો એ અંજાર શહેરમાં ખુલ્લી કરે તો ગાયોનું મોટું કલ્યાણ થઈ જાય એવું છે, ક્યાંય બીજી જગ્યાએ ગાયો દુઃખી ન થાય, જે રસ્તે રઝળતી છે એ પણ બંધ થાય. તો અમારી આજે માંગણી છે
કે આજે તો અમે આ ત્રણ સર્વે નંબરો છે એને રદ કરવા માટે આધાર પુરાવો સાથે નાયબ કલેક્ટર સાહેબને અપીલ કરેલી છે અને ટૂંક સમયમાં જ 2500 થી 3000 એકર જેટલી જમીન ખુલ્લી કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. જરૂર પડે તો હાઈકોર્ટમાં પણ PIL દાખલ કરી અને આ ગૌચર જમીન ખુલ્લી થાય એના માટે અમે પ્રયાસો કરીશું. આજે અમારા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અંજાર તાલુકા અને શહેરના તમામ અહીંયા ઉપલબ્ધ છે અને અમે સાહેબને એટલું જ કીધું છે કે આ એક ગૌ માતાનો પ્રશ્ન છે ત્યારે આ અપીલ બહુ લાંબી ચલાવવામાં આવે, જેમ બને તેમ ડે ટુ ડે ચલાવી અને આનો જલ્દી નિર્ણય આવે એના માટે પૂરેપૂરા પ્રયાસો થવા જોઈએ. આ માંગણી આજે અમે નાયબ કલેક્ટર સાહેબ પાસે, પ્રાંત અધિકારી સાહેબ પાસે આજે અમે આ ગૌચર ગૌચરની જમીન મુક્ત કરવા માટેની અપીલ દાખલ કરેલી.